मॉर्निंग स्टूडेंट, तमे सेकंड स्टैंडर्ड नी अंदर कक्को अने बार स्वर अने व्यंजन को सीख्या लेशो। तो आजे चलो आपणे स्वर नु रिविजन एक वार करी लईए। चलो स्वर तमने आवडे तो मारी साथे साथे बोलो। अ आ ई ई उ रु ए ऐ ओ औ अन अह। ओके, तो चलो आपणे हवे एनो लखता पण एक वार रिविजन करी लखता पण शीखी लईए स्वर। ओके, चलो फर्स्ट शुं आवशे? अ। चलो अ परथी कई फ्रूट आवे? अ, विचारो। अ अनानस नो अ। ओके, पछी शुं आवशे? आ, आ आग गाड़ी नो आ। आग गाड़ी मतलब तमे ट्रेन में तो बैठा हशो ने, तो ये ट्रेन में शुं कहेवाय? आग गाड़ी। इंग्लिश में कहेवाय ट्रेन। चलो पछी शुं आवशे? ई, ई ईयर नो ई। ईयर तमे जोई आपणो वटाड़ा फूली अने एनी अंदर नानी नानी आवे। इमारत, इमारत એટલે આપણે બિલ્ડિંગ કહીએ ને એને ઇમારત કહેવાય। પછી ઈ ઈશ્વરનો ઈ એટલે ઈસ ઈશ્વર। એના પછી શું આવશે? ઉ, ઉ ઉપહાર। ઉપહાર મતલબ આપણે કોઈને ગિફ્ટ આપીએ તો એને ગુજરાતીમાં શું કહેવાય? ઉપહાર કહેવાય। પછી ઉ, ઉ ઉનો ઉ। આપણે શિયાળની અંદર જે સ્વેટર પહેરીએ અને જે સ્વેટર શાનાથી બનેલું એ બાળકો ઊનથી, તો ઉ ઊનનો ઉ। ચલો રુ, ઋષિનો રુ। આપણે બાવા કહીએ છે ને કે હા બાવા, એને શું કહેવાય? ઋષિ કહેવાય। શું કહેવાય? ઋષિ, જે તપસ્યા કરતું હોય, ભગવાન અલ્લાહને યાદ કરતું હોય એને ઋષિ કહેવાય। એ એરણનો એ। ઓકે, એ એરણ એક। ગુજરાતીમાં આપણે એક લખવું હોય તો આપણે એક આ રીતે લખીએ, તો એ એકનો એક પણ કહી શકાય। ઓ, ઓ ઓશિંગાનો ઓ। ઓશિંગુ આપણે શેના માટે યુઝ કરીએ? ઓશિંગુ ઊંઘવા માટે, તો ઓ ઓશિંગાનો ઓ। ઔ ઔષધનો ઓ। ઔ ઔષધનો, ઔષધ મતલબ દવા। એનો ગુજરાતીની ભાષામાં, પ્યોર ભાષામાં કહીએ તો ઔષધનો ઔ। ચલો બચ્ચો, મેને એ લીધા હતા, એ કે બાદ ક્યાં આવ્યા? અહીંયા આવ્યા, ક્યાં આવ્યા? તો મેને ક્યાં લીધ દીયા હતા? ઓ લીધ દીયા હતા। ચલો તો હું ઉસકો રખ પર કે ચેન્જ કરું। અહીં આવ્યા, ક્યાં આવ્યા? અહીં आई, ऐरावत नो आई। उसके बाद ओ, ओशिंगा नो। फिर उसके बाद औ, औ औजार नो, औषध नो औ। अन, अंगूठा। अंगूठो कहेवाय एना अंगूठा नो अन। अने लास्ट मां अ। ओके, तो चलो મારે જોડે જોડે બોલો। અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, રુ, એ, ઐ, ઓ, ઔ, અન, અહ। ઓકે, તો તમારે એકવાર આ તમારે નોટબુકની અંદર લખવાનું પડશે। ચલો આપણે આ ગુજરાતી સ્વર તો જોયા, હવે એની જોડે જોડે ઇંગ્લિશ જે અક્ષરો યુઝ થાય ત્યાર મતલબ આપણે ઇંગ્લિશ પણ એની જોડે જોડે શીખીએ। ચલો અનો મીનિંગ શું થાય બેટા? એ શું થાય? એ આનો મીનિંગ એ અથવા એ
ए થાય શું થાય એ અથવા એ એ ઈ નો મીનિંગ શું થાય આઈ શું થાય આઈ એ રીતે ઈ નો મીનિંગ શું થાય ઈ ઈ અથવા તમે આઈ પણ લખી શકો છો ચલો ઉ ઉ મતલબ ઇંગ્લિશમાં આલ્ફાબેટ યુ થાય શું થાય યુ ઉ તો ઓ ઓ અથવા યુ પણ તમે લખી શકો છો ગુનો મતલબ થાય આર યુ ચલો એનો મતલબ શું થાય ઈ આઈનો મતલબ એ આઈ ઓનો મતલબ ઓ ઓ એ યુ અહન મતલબ શું થાય બેટા એ એન પણ લખી શકો તમે અને એ એમ પણ લખી શકો ઓકે અને આયો અહનો એ એચ ચલો તો અ તો ઇંગ્લિશ તમારે શીખવું હોય તો અ મતલબ એ આ એ અથવા એ એ ઈ આઈ ઈ ઈ ઈ અથવા આઈ ઉ તો યુ ઉ તો ઓ ઓ અથવા યુ ru r u e e i e i o o au e u an e h athva a m tame amuk anusar var word bolta to bangdi to pachal na bolay to ena mate e n vapray okay e rite a to a h okay to tabhi aa ek var lakhi छत्री चलो ज
જમરૂ જમરૂ બધાને ભાવે બાળકો યસ ઓર નો ચલો જ જબલા જો ચલો પછી ટ ટપાલી ટ ટપાલી નો ટ જે આપણે પોસ્ટમેન આપવા આવે ઘરે જે લેટર રહેતે એને ટપાલી કહેવાય શું કહેવાય અને ટ ટામેટું પણ આવે લાલ લાલ ટામેટું થોડીયા જો ખ ચલો થોડીયો કોણ દેવાય કે જે આપણે જે ફ્રૂટ ખાતા હોય અને એની અંદર જે બીજ હોય એનો થોડીયો કહેવાય ચલો ડ ડમરુ ડમરુ તો બધાએ જોયું હશે ને જે વગાડે ને સાધુ ડમ 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 ચલો ડ ડગલાનું ડ અણ ફેરનું અણ બાર પણ કહેવાય કે ફેરનું અણ ચલો ત તલવાર ત તલવાર તપેલી પણ કહેવાય ઘરમાં તપેલી તો જોઈએ બધાએ તપેલીમાં મમ્મી શું બનાવે શાક થ થડનો થ જે ઝાડનું નીચે બેટા ઝાડનું જે નીચેવાળો ભાગ આવે છે એને આપણે શું કહેવાય થડ કહેવાય ઓકે ગ ગડાનો ગ દ દડાંગ દડો તો બધાએ જોયો હશે પછી દ દફતર બી થાય તમે જે બેગ લઈ લો એને ગુજરાતીમાં શું કહેવાય દફતર ચલો લખી લીધું બધાએ હવે આપણે ય પછી શું આવશે આગળ જોઈશું ચલો ય પછી શું આવશે ર ર એટલે રમકડું રમકડું રજાય આ શિયાળામાં આપણે જે ઉઠીએ ગરમ ગરમ હોય રજાય ઓકે લ લખોટીનો લ
ल लसन भी कही सकते हैं। चलो व व वहाँ वाहन मतलब अपने जो जहाज कही जो ट्रांसपोर्टेशन माटे यूज था ए वाहन। श शरबत नो श शरबत शरबत बता ने भावे श शरबत पची श षटकोण। चलो श षटकोण नो श बेटा એટલે શું જેની છ બાજુ હોય એનો ષટકોણ કહેવાય। સ સસલું સસલું એટલે બધાય જોયું છે ને સસલું કેવા કલરનું આવે સફેદ કલરનું ઓકે। હ અરણનો અળ